નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનભાઈ દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠના પ્રકરણ નંબર નવ સેમેસ્ટર એકના છેલ્લા પાઠની સ્વાધિપોથીની પુરવણી કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નવ પ્રાણીઓમાં પ્રજનન જેમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો હજુ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પર પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અંતઃફલન સામા થાય છે જવાબ એ નીચેના પૈકી ક્યુ પ્રાણી અંતઃફલન દર્શાવે છે સી ટેડ પોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત ડેટકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે જવાબ બી જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે સી ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે જવાબ એ યુગ્મન નિર્માણ થતું હોય તે પ્રજનન કયા પ્રકારનું ગણાય છે બી સ્ત્રીના બે અંડપિંડ પ્રતિમાસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે જવાબ એ શુક્રકોષોમાં પૂંછડીનું શું કાર્ય હોય છે જવાબ ડી નીચેના પૈકી ક્યુ સ્ત્રી પ્રજનન અંગ નથી જવાબ ડી શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે જવાબ સી યુગ્મજન્મ કેટલા કોષ કેન્દ્ર હોય છે જવાબ બી નીચેના પૈકી કઈ રચના બહુ કોષી છે જવાબ ડી કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ ક્યુ છે જવાબ ડી જેથી મિત્રો હવે આપણે પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જેની અંદર સ્ત્રીના કયા પ્રજનન અંગમાં ફલનની ક્રિયા થાય છે અંડવાહિની દેડકામાં કયા પ્રકારનું ફલન જોવા મળે છે બાહ્ય ફલન ત્યારબાદ ત્રીજું જોઈએ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે અંડપાત ગર્ભ કયા અંગની દિવાલ પર સ્થાપિત થઈ વિકાસ પામે છે ગર્ભાશય મરઘીમાં ઈંડાની ફરતે સખત કવચ કયા અંગમાં નિર્માણ પામે છે અંડવાહિની વ્યંધત્વની સારવાર માટે વિકસેલી કૃત્રિમ પ્રજનન પદ્ધતિ કઈ છે આઈવીએફ ડોલીના નિર્માણ માટે કયા મૃત પ્રાણીનો અંડકોષ ઉપયોગમાં લીધો હોવા છતાં તેનું કોઈ લક્ષણ પ્રદર્શિત ન હતું સ્કોટિશ બ્લેક ફેસ ઇવ કોના ઈંડાઓ કોમળ અને પડથી જોડાયેલા હોય છે દેડકા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રજનનના મુખ્ય પ્રકાર જણાવો લિંગ પ્રજનન અને અલિંગી પ્રજનન યુગ્મન જનું નિર્માણ કેવી રીતે થાય છે શુક્રકોષ અને અંડકોષના ફલનથી થાય છે પુરુષમાં નર પ્રજનન કોષોનું નિર્માણ કયા અંગમાં થાય છે શુક્રપિંડમાં અંડવાહિનીનું બીજું નામ જણાવો સેલોપિયન નલિકા ફલનના કેટલા પ્રકાર છે કયા કયા ફલનના મુખ્ય બે પ્રકાર છે બાહ્ય ફલન અને અંતઃફલન નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો કયા કોષો વડે આનુવંશિક થાય છે અંડકોષો અને શુક્રકોષો વડે આનુવંશિક થાય છે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર જણાવો દ્વિભાજન કલિકાસર્જન અવખંડન અને બીજાણુ સર્જનથી પ્રજનન કરતા બે સજીવોના નામ આપો હાઇડ્રા અને ઈસ્ટ દ્વિભાજનથી પ્રજનન કરતા બે પ્રાણીઓના નામ આપો અમીબા અને પેરામિશિયમ બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓના ઉદાહરણ આપો માછલી દેડકો અને તારા માછલી કયા પ્રાણીઓમાં અંતઃફલન થાય છે મનુષ્ય ગાય કૂતરા અને મરઘી કયા પ્રાણીઓના અંડકોષ મોટા હોય છે મરઘી અને શાહમૃગ ત્યારબાદ તેરમો પ્રશ્ન અપત્ય પ્રવૃષી પ્રાણીના ઉદાહરણ આપો મનુષ્ય ગાય અને કૂતરા વ્યાખ્યા આપો આપોની અંદર આપણે પ્રજનન પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા ફલન શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયાને ફલન કહે છે અલિંગી પ્રજનન પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને પ્રજનન કોષોના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહે છે પ્રશ્ન પાંચ જોઈએ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે જાતિનું સાતત્ય જાળવી રાખે છે ત્યારબાદ પ્રશ્ન બે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે પ્રજનન દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે શુક્રકોષો સ્ત્રીના અંડકોષના સંપર્કમાં આવે છે શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહે છે પ્રશ્ન ત્રણ કાપાંતરણ એટલે શું ઉદાહરણ આપો કેટલાક વિશેષ પરિવર્તનોથી ટેડ પોલનું પુષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને કાપાંતરણ કહે છે દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડ પોલ દેડકાથી અલગ હોય છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે પુખ્ત દેડકો જમીન પર કૂદી શકે છે અને પાણીમાં તરી શકે છે ત્યારબાદ આગળ જોઈએ ચાર પ્રશ્ન નંબર દેડકામાં ફલનક્રિયા સમજાવો દેડકામાં ફલન ક્રિયા પાણીમાં થાય છે માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે તરત જ નર દેડકો તેના પર શુક્રકોષનો ત્યાગ કરે છે શુક્રકોષો પાણીમાં તરી અંડકોષોના સંપર્કમાં આવે છે તેના પરિણામે ફલન થાય છે પ્રશ્ન નંબર છ જોઈએ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પ્રજનન બધા જ સજીવો માટે જરૂરી છે પ્રજનન નવી સંતતિનું નિર્માણ કરવાની ક્રિયા છે કોઈ સજીવ અમર નથી નવી સંતતીના નિર્માણ વડે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવામાં આવે છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે ત્યારબાદ બીજો પ્રશ્ન સંતતિમાં કેટલાક લક્ષણો માતૃપક્ષમાંથી અને કેટલાક લક્ષણો પિતૃપક્ષમાંથી આનુવંશિક થાય છે મનુષ્યમાં લિંગી પ્રજનન ક્રિયા થાય છે ફલન ક્રિયામાં અંડકોષો અને શુક્રકોષો જોડાઈને યુગ્મન જ બને છે અંડકોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો માતૃપક્ષના લક્ષણો વહન કરે છે શુક્રકોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો પિતૃપક્ષના લક્ષણો વહન કરે છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈએ માછલી અને દેડકા જેવા પ્રાણીઓ સેકન્ડો અંડકોષો અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે માછલી અને દેડકા જેવા પ્રાણીઓ બાહ્ય ફલન દર્શાવે છે આ પ્રાણીઓના અંડકોષો અને શુક્રકોષો બાહ્ય પરિબળો પાણીની ગતિ વાયુ અને વરસાદી અસરથી સતત પ્રભાવિત થતા રહે છે કેટલાક પ્રાણીઓ આ ઈંડાઓનું ભોજન કરે છે આથી અંડકોષ અને શુક્રકોષનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે ત્યારબાદ હવે પ્રશ્ન નંબર સાત જોઈએ તો આજે આપણે પ્રકરણ નંબર નવ પ્રાણીઓમાં પ્રજનનની સ્વાધ્યપોથી પૂરી રહ્યા છીએ પ્રશ્ન સાતમાં તફાવતના બે મુદ્દા લખો ફલિતાંડ અને ગર્ભ તે એક કોષી છે તે બહુકોષી છે ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે બીજો તફાવત જોઈએ અલિંગી પ્રજનન લિંગી પ્રજનન એક જ સજીવ ભાગ લે છે બે સજીવ ભાગ લે છે ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે ત્યારબાદ ત્રીજો તફાવત શુક્રકોષ અને અંડકોષ તે નર પ્રજનન કોષ છે તે માદા પ્રજનન કોષ છે તે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે તે અંડપિંડમાં ઉત્પન્ન થાય છે હવે ત્યારબાદ પ્રશ્ન આઠ જોઈએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું પ્રત્યેક શુક્રકોષ એક રચના છે સાચું દેડકામાં બાહ્ય ફલન થાય છે સાચું ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે સાચું અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે ખોટું દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે સાચું ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે ખોટું સ્ત્રીમાં બંને અંડપિંડમાંથી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત થાય છે સાચું યુગ્મનજનું નિર્માણ સ્ત્રીની ફેલોપિયન નલિકામાં થાય છે સાચું ઈંડામાંથી નવજાત પ્રાણી બહાર નીકળતું હોય તેવા પ્રાણીઓને અપત્ય પ્રવાસ પ્રસવી કહે છે ખોટું દ્વિભાજન પદ્ધતિમાં કોષ કેન્દ્ર અને કોષ રસ બંનેનું વિભાજન થાય છે સાચું ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યા પૂરો સાથે જવાબ પણ જોતા જઈશું પુરુષમાં નર પ્રજનન કોષોનું નિર્માણ શુક્રપિંડ અંગમાં થાય છે ટેડ પોલ એ દેડકાના વિકાસની એક અવસ્થા છે શુક્રકોષ અને અંડકોષ ફલનક્રિયા વડે યુગ્મનજનું નિર્માણ કરે છે આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે દેડકાના શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તર્યા કરે છે હાઇડ્રાના શરીર પર જોવા મળતી એક કે વધુ ઉપસેલી રચનાને કલિકા કહે છે અમીબામાં દ્વિભાજન પદ્ધતિ અલિંગી પ્રજનન સૂચવે છે ડોલી ફિનડોર સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી પ્રશ્ન દસ જોઈએ જોડકા જોડો તેમાં આપણે સામે જવાબ જોતા જઈએ પહેલાંમાં સી બીજામાં ડી ત્રીજામાં બી ચોથાની અંદર ઈ પ્રશ્ન અગિયાર જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો જેમાં પહેલું છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો જેમાં પહેલું છે કલિકા સર્જન હાઇડ્રામાંથી શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ બને છે તેને કલિકા કહે છે આ કલિકા હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ દ્વિભાજન અમીબા એક કોષી પ્રાણી છે કોષ કેન્દ્રના બે ભાગથી દ્વિભાજન થાય છે ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આજના પ્રકરણનો સ્ત્રી પ્રજનન અંગો સમજાવો અહીં તમને આકૃતિ આપેલી છે આપણે એની સમજૂતી સમજીએ સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની અને ગર્ભાશય હોય છે અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે છે સ્ત્રીમાં અંડપિંડમાંથી પ્રતિમાસ વારાફરતી અંડકોષ ઉત્પન્ન થાય છે અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ નંબર નવની પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ એટલે કે સેમેસ્ટર વનના તમામ પાઠ અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ચૂકેલા છે તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા તમામ વિષયના સોધિપોથીના સોલ્યુશન અમે ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર લાવી રહ્યા છીએ આવજો વિદ્યાર્થી મિત્રો